વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિહાર વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ કેજી ક્રેશ ક્રશનો ભાગ પહેલો પૂરો થઈ ગયો છે. આજે આપણે એક ખાનાવાળી બુક લેશું. ચલો બધા પેન્સિલ રબર એવું બધું લઈ લો, પછી ખાનાવાળી બુક ખોલો. એમાં આપણે શું જોશું? બેઝિક જોશું. બેઝિક પેન્સિલ ને એવું લઈ લીધું, પછી છ ઉપર લખવાનું બેઝિક ક કેજી લખજો. આ દીદીએ લખ્યું છે બેઝિકમાં, એવી રીતે તમારે બધું લખવાનું રહેશે. ન આવડે તો મમ્મીની મદદ લેવાની, મમ્મીને કહેવાનું દીદી લખી દીધું છે એટલું લખી દેવાનું, બાકીનું આપણે હું પૂરાવું છું ને એ આપણે જાતે જ પૂરવાનું છે, એટલે આપને આવડી જાય. ચલો બધાને આટલું લખાઈ ગયું, ન આવડે તો મમ્મીને કહેવાનું લખી દઈએ. ચલો ઉપર શું લખ્યું છે? બેઝિક સૂચના વાંચો. અંક જેટલા મીંડા કરો. આ અંક લખેલા છે, આટલું તો તમને આવડશે જ. અહીંયા શું કહેવાય? એક બે ત્રણ ચાર ને પાંચ, આટલું તમને ઓળખતા આવડે છે ને? આપણે આગળ તો જોઈ ગયા છીએ ક્રેસ ક્રોસમાં. તો આ કેટલો છે? એક કડે એક. તો કેટલું મીંડું કરવાનું? એક જ મીંડું કરવાનું. આવી જ રીતે દીદી કરે એવી રીતે કરવાનું. પછી આ કેટલા લખ્યા છે? બે. તો કેટલા મીંડા કરશો? એક અને બે. કર્યા બે મીંડા. પછી આ કેટલા લખ્યા છે? ત્રણ. તો કેટલા મીંડા કરશો? એક બે અને ત્રણ. ત્રણ મીંડા થઈ ગયા. હવે આ કેટલા લખ્યા છે? ચોગડે ચાર. તો કેટલા મીંડા કરશું? એક બે ત્રણ અને ચાર. કર્યા ચાર મીંડા. પછી આ કેટલા લખ્યા છે? પાંચ. તો કેટલા મીંડા કરશું? એક બે ત્રણ ચાર અને પાંચ. આટલું થઈ ગયું. ન આવડે તો વિડીયો સ્ટોપ કરવાનો, પછી આપણે લખવાનું પાછળ રહી જઈ. તો હવે આટલું લખાઈ ગયું. હવે નીચે ગણો અને સાચા અંકની ફરતે રાઉન્ડ કરો. આ શું આપ્યું છે આપને? સ્ટાર દેખાય છે. કેટલા છે? ગણો. એક બે અને ત્રણ. આમાંથી ત્રણ ક્યાં છે ઓળખો. જોઈ આને કેટલા કહેવાય? ત્રણ કહેવાય. ન કહેવાય. આને કેટલા કહેવાય? બે કહેવાય. આને કેટલા કહેવાય? ત્રણ કહેવાય. ત્રણ છે ને, તો આની ફરતે શું કરવાનું? આપણે આમ રાઉન્ડ કરશી. કર્યું રાઉન્ડ આટલું બધાએ. સરસ. પછી આ સેવ છે, ફૂદડી છે. તો કેટલી છે? એક અને બે. પછી આમાં જોવું જોઈએ બે ક્યાંય દેખાય છે? બે આપને ઓળખતા આવડે ને, કેને બે કહેવાય? આને શું કહેવાય? એક. આને શું કહેવાય? બે. તો આ બે દેખાય છે, તો આની ફરતે આપણે રાઉન્ડ કરવાનું. કર્યું આટલું. હવે બધા બાજુના પેજ ઉપર આવી જાઓ. આ શું લખેલું છે? આ શું દેખાય છે? સોરી, બોલ દેખાય છે. તો કેટલા છે? ગણો. એક બે ત્રણ ને ચાર. દેખાય છે ને? ચાર બોલ છે. આમાં ચાર ક્યાંય લખેલા છે? આને કેટલા કહેવાના? ચાર. આને કેટલા કહેશું? પાંચ. તો શેની ઉપર રાઉન્ડ કરવાનું છે? ચાર ઉપર. તો કેટલા કરશું? ચાર ઉપર આમ રાઉન્ડ કરશું. ચાર દેખાય છે ને? સરસ. હવે આ શું છે? સાથીઓ છે. તો કેટલો છે? એક જ છે ને, તો આમાં એક દેખાય છે. આના ઉપર રાઉન્ડ કરવાનું. ચલો આટલું થઈ ગયું. હવે નીચે જોવો શું સૂચના આપેલી છે. સરખા અંક છોડો. ચલો બધા સ્કેલ લઈ લો. સરખા અંક જોડો. તો આ શું છે? એકડે એક. આમાંથી નીચેની લાઈનમાં એક દેખાય છે ક્યાંય? તો ક્યાં છે? આ રહ્યો. હા, તો એની સાથે સ્કેલનો ઉપયોગ કરીને જોડવાનો રહેશે. કોઈએ હાથથી જોડવાનું નથી, સ્કેલનો જ ઉપયોગ કરવાનો છે. એકડે એક. પછી આ કેટલા છે? પાંચ. ઓળખતા તો આવડે છે ને? અહીંયા કેટલા છે? આર્યા પાંચ. તો એની સાથે જોડો. પછી આ કેટલા છે? બે. આમાં બે દેખાય છે, તો ક્યાર્યા એની સાથે જોડો. પછી આ કેટલા છે? ત્રણ. અહીંયા ત્રણ દેખાય છે, તો ક્યાર્યા ચલો એની સાથે જોડો. પછી આ કેટલા છે? ચાર. અહીંયા ક્યાં ચાર દેખાય છે, તો ક્યાર્યા આમાં સીધું લેટું કરવાનું છે. એવું ન હોય કે બધાને આમ ક્રોસમાં જ જોડવાનું, નીચે જે પ્રમાણે આપ્યું હોય તે પ્રમાણે જોડવાનું.
ચલો આટલું થઈ ગયું બધાએ. આજે આપણે બેઝિકમાં શું જોયું તો કે અંક જેટલા મીંડા કરો, અંક જેટલા મીંડા કર્યા ગણો અને સાચા અંકની ફરતે રાઉન્ડ કરો. આ આપણે આપ્યું છે એની ઉપર સાચા અંક ફરતે રાઉન્ડ કરવાના છે. પછી સરખા અંક જોડો, સરખા અંક છે એની સાથે જોડવાનું છે. ચલો આજે આપણે આટલું કર્યું, બધા આટલું કરવાનું રહેશે, ફરજિયાત લેસન કરવાનું છે. સ્કૂલે ચાલુ થશે એટલે બધાએ હોમવર્ક ચેક કરવા માંગીશ. બધાને સ્ટાર જોઈ છે ને તો લેસનને હોમવર્ક કરીને આવશો તો બધાને આપીશ. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ધન્યવાદ.